ખાંડરા તાલુકામાં ગરીબોના ચહેરા પર મુસ્કાન લાવતી ગાડી તાલુકાના 5 ગામોમાં પહોંચી હતી અને સેવાભાવી આગેવાનો જરૂરિયાતમંદોને ઠંડીથી રક્ષણ મળી રહે તે માટે ધાબળાનું વિતરણ કર્યું હતું. કોરોના વાયરસના કારણે લોકોના જનજીવન પર ભારે અસર પડી રહી છે અને લોકોના ધંધા રોજગાર પડી ભાગ્યા છે. જોકે હવે એકવાર ફરી જનજીવન પોતાની ગતિ પકડી રહ્યું છે. કોરોના વાયરસ દરમિયાન ગુજરાત હોય કે ભારતના અન્ય રાજ્ય દરેક જગ્યાએ સેવાભાવી આગેવાનોએ પણ પોતાની મહેક થકી માનવતાને જીવતી રાખી છે. ધનેરા તાલુકામાં પણ આજે ગરીબ તેમજ મધ્યમ વર્ગના બાળકોના ચહેરા પર સ્મિત જોવા મળી રહી છે અને આ સ્મિતનું કારણ ધનેરા તાલુકાના છેવાડાના ગામમાં પહોંચેલા સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આગેવાનો છે. આ આગેવાનો તેમની સાથે બાળકોને પસંદ પડે તેવા સ્વેટર, પગરખા, બિસ્કિટ સાથે પહોંચ્યા છે. આજે ધાનેરા તાલુકાના ગોળા, શેરગઢ, એટા, વાસણ, ધરણોધર પહોંચી આંગણવાડી કેન્દ્રો અને પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને મદદ કરવા પહોંચ્યા હતા. છેલ્લા 3 વર્ષથી ધાનેરા તાલુકાના વિવિધ ગામોમાં આ સેવાભાવી આગેવાનો મદદ કરી રહ્યા છે. વાસણ ગામના આગેવાન અને ધાનેરા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હોથીભાઈ રબારીએ પણ આ પ્રસંગે હાજર રહી ધાનેરા તાલુકાના 50 ગામડાના લોકો માટે મદદનો હાથ લંબાવવા બદલ આ આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. અમે આ સેવા સંસ્થાવાળા લગભગ કોરોનાની મહામારીની અંદર લગભગ અમારા વિસ્તારની અંદર 4-5-7 ગામો અને ખૂબ સેવા કરે છે. આ સેટરૂમ આપ્યો છે અને ગરીબ બાળકોને અને ધાનેરા તાલુકાનું છેલ્લા વિસ્તારના ગામડા છે અને પસાદ વિસ્તારમાં ખૂબ સારી કામગીરી કરી અને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. શું શું વિતરણ કર્યું હશે? સ્વેટરો વિતરણ કર્યા અને એમને છોકરાને પાર લઈ નાસ્તો આપ્યો અને ચંપલો આપ્યો. આ રીતે ખૂબ સારી કામગીરી કરું છું. અમદાવાદ ખાતે સંત નેણુરામ આશ્રમમાં સેવાકીય કાર્યકર્તા અમરભાઈ સહિત આગેવાનો ધાનેરા તાલુકામાં રહેતા ગરીબ બાળકોને કડકડતી ઠંડી સામે રક્ષણ મળી રહે તેવા ઉમદા વિચાર સાથે આ વર્ષે કોરોના કાળ વચ્ચે પણ આ જરૂરિયાતમંદોની મદદ કરવા આવી પહોંચ્યા હતા અને નિયત આયોજન પ્રમાણે આંગણવાડી કેન્દ્રની મહિલા કર્મચારીઓ પાસે યાદી મેળવી બાળકોમાં સ્વેટરનું વિતરણ કર્યું હતું. ગામડામાં રહેતા બાળકોને આજે રંગબેરંગી સ્વેટર મળતા તેમના ચહેરા ખુશીઓથી ખીલી ઉઠ્યા હતા. આજરોજ હું બનાસકાંઠા જિલ્લાના પ્રવાસે આવ્યો છું ત્યારે અમારા થરી લોહાણા સમાજ સંત નેણુરામ શ્રી આશ્રમ દ્વારા આજરોજ અમારે બનાસકાંઠા જિલ્લાની આસપાસ ધાનેરાની આસપાસ જે આંગણવાડીઓ છે, જે બધી સ્કૂલ છે, જ્યાં અમુક નાના ભૂલકાઓ જે અત્યારે ઠંડીની ખૂબ જ મહામારી ચાલી રહી છે ત્યારે અમારા થરી લોહાણા સમાજ દ્વારા એક આ સેવાનું કાર્ય કરવા માટે અમે અત્યારે પધારેલ છે અને ખૂબ જ અમે અહીંયા દરેક આંગણવાડીમાં બધાએ સાથે મળીને સેવા કરી છે અને દરેક ગામ નિવાસીઓનો બી અમને ખૂબ જ સહકાર મળ્યો છે. ધાનેરા તાલુકાના 5 જેટલા ગામોમાં બાળકોની મદદે ધાનેરા ICDS વિભાગના CDPO દર્શનાબેન પટેલ, ધાનેરા સેવાભાવી આગેવાન તરસાભાઈ પટેલ હાજર રહી ગામડાના બાળકોની મદદે પહોંચ્યા હતા. ધાનેરા તાલુકાના અન્ય ગામોમાં પણ જરૂરિયાતમંદ બાળકો માટે સૌ આગળ આવે તે જ સાચો ધર્મ કહેવાય.